નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરમાં ત્રીજું ચેપ્ટર પૂર્ણ કર્યું છે. આપણે પહેલું ચેપ્ટર બરાબર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બીજું ચેપ્ટર પરમાણુ બંધારણ, ત્રીજું ચેપ્ટર તત્વના ગુણધર્મોમાં આવર્તી વલણ એ પૂરું કરી દીધું છે. હવે આપણે અગત્યનું એક ચેપ્ટર છે, જે રીતે ત્રીજું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ હતું એવી જ રીતે આગળ આ ચેપ્ટર આપણું ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 4 બરાબર, ગુજકેટ માટે નીટની પરીક્ષા લેવાય છે એના માટે વારંવાર આમાંથી ક્વેશ્ચન આવે ને આવે છે. બહુ મસ્ત સમજવાનું ચેપ્ટર છે. તો નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. શું નામ છે? રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રાસાયણિક બંધન અને આણ્વીય રચના બરાબર. તો આપણે પહેલા આ રાસાયણિક બંધન વિશે થોડી ચર્ચા કરી લઈશું, પછી આપણે આણ્વીય રચના વિશે અભ્યાસ કરશું બરાબર. તો રાસાયણિક બંધન છે શું? તો આપણે પહેલા શું સમજીએ કે રાસાયણિક બંધન બરાબર, તો રાસાયણિક બંધ છે શું એની આપણે ચર્ચા કરી બરાબર છે. તો રાસાયણિક બંધન કોને કહે છે? રાસાયણિક બંધન એટલે શું? તો રાસાયણિક બંધ બને છે. રાસાયણિક બંધ કઈ રીતે બને છે? એ રાસાયણિક બંધ સમજાવતા જુદા જુદા સિદ્ધાંત સમજવાને સિદ્ધાંત કયા કયા છે બરાબર. તો રાસાયણિક બંધન કોને કહે છે સમજાવો બરાબર. ક્વેશ્ચન આજનો પહેલા થોડું પ્રસ્તાવના જેવું છે કે રાસાયણિક બંધન કોને કહે છે. તો આપણે વ્યાખ્યા લખીએ કે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા જુદી જુદી રાસાયણિક સ્પીસીસ હોય એની અંદર જુદા જુદા ઘટક કણો હોય એ એકબીજા સાથે શું કરશે? જકડી રાખતા આકર્ષણ બળોને બરાબર. તો સ્પીસીસમાં કોઈ પણ સ્પીસીસમાં જુદા જુદા ઘટક કણો છે તો એની અંદર શું આવે? અણુઓ હોય, પરમાણુઓ હોય કે આયનો હોય બરાબર. સમજો, કોઈ પણ સ્પીસીસમાં જુદા જુદા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનને જકડી રાખતા આકર્ષણ બળને શું કહે છે? રાસાયણિક બંધન કહે છે. રાસાયણિક બરાબર સમજો, કોઈ પણ સ્પીસીસમાં જુદા જુદા ઘટક કણો હોય ને એ ઘટક કણોને જકડી રાખતા આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન કહીશું. તો રાસાયણિક બંધન સમજાવવાના આપણે કેટલાક સિદ્ધાંતો ભણવાના છે બરાબર. પહેલો સિદ્ધાંત છે, ધ્યાન આપજો, ચાર સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. પહેલો સિદ્ધાંત છે કોસેલ લુઈસ સિદ્ધાંત. કયો સિદ્ધાંત? કોસેલ લુઈસ સિદ્ધાંત બરાબર છે. કોસેલ લુઈસ સિદ્ધાંત બરાબર. બીજો સિદ્ધાંત છે VSEPR, એનું નામ બોલું છું વેલેન્સ, વી એટલે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. અગત્યનો ક્વેશ્ચન છે આ પણ, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન બરાબર. પછી ત્રીજો સિદ્ધાંત છે પરમાણ્વીય બંધનવાદ. કયો સિદ્ધાંત? પરમાણ્વીય બંધનવાદ. પરમાણ્વીય બંધનવાદ, જેને આપણે ટૂંકમાં કહીશું VBT. શું કહીશું? VBT, વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી. અને છેલ્લો અને ચોથો સિદ્ધાંત છે આણ્વીય કક્ષકવાદ, એને આપણે કહીશું MOT બરાબર. કારણ કે કક્ષકને આપણે શું કહીશું? ઓર્બિટર.
બરાબર આણ્વીય અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર તો આખા ચાર સિદ્ધાંત ભણો એટલે ચેપ્ટર પૂરું બરાબર ચાર સિદ્ધાંત ભણો એટલે ચેપ્ટર પૂરું માત્ર ચાર જ સિદ્ધાંત ભણવાના છે પણ ચાર ચાર સિદ્ધાંત આપણને શું ડિટેલમાં આપેલા છે થોડીક ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે ક્લિયર છે તો આપણે અહીંયા ચર્ચા કરીએ બરાબર એમાં બે વૈજ્ઞાનિક અલગ અલગ છે એક કોસેલ છે અને એક લુઈસ તો પહેલા કોસેલ ની વાત કરીએ તો કે કોસેલ ના મત મુજબ કોસેલે આપણને શું કીધું તો કે આપણે કોઈ પણ એક સર્વજન હોય એની અંદર દાખલા તરીકે વિદ્યુત ધનમય હોય અને ઋણમય હોય તો ઋણમય એટલે શું થાય કે એની જોડે ઇલેક્ટ્રોન વધુ હોય ધનમય હોય એટલે એની મતલબ એની પાસે પોઝિટિવ ચાર્જ વધુ હોય બરાબર એક ગરીબ હોય ને એક અમીર હોય ગરીબનો મતલબ શું થાય કે એની પાસે પૈસા ઓછા છે અમીરનો મતલબ પૈસા વધારે છે તો ધનમય હોય એનો મતલબ પોઝિટિવ ચાર્જ વધારે છે ઋણમય હોય તો નેગેટિવ ચાર્જ વધારે છે માઇનસ ચાર્જ વધારે છે તો વધુ વિદ્યુત ધનમય બરાબર છે આલ્કલી તત્વ તો આલ્કલી તત્વ એટલે પહેલા સમૂહના તત્વ બધા પોઝિટિવ ચાર્જ વધુ ધરાવે છે બરાબર અથવા આપણે એવું કહીએ કે વધુ વિદ્યુત ઋણમય તત્વ હેલોજન બરાબર અથવા હેલોજન જે સમૂહ છે આપણો 17મો સમૂહ એ બધા ઉપર માઇનસ ચાર્જ આવે તમે બધા જાણો છો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન બધા માઇનસ ચાર્જ વાળા બરાબર છે એ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપલે કરે છે આયનીય સંયોજન બનાવે છે ધ્યાન આપજો વધુ વિદ્યુત ધનમય પોઝિટિવ ચાર્જ કોની જોડે વધારે છે સમૂહ એકને આપણે શું કહીએ આલ્કલી તત્વો વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો એ વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો સાથે ઇલેક્ટ્રોનની આપલે કરીને બરાબર ઇલેક્ટ્રોનની આપલે કરીને શું બનાવે છે આયનીય સંયોજન આયનીય સંયોજન બનાવે બરાબર સમજી લેજો કે વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો એની પાસે પોઝિટિવ ચાર્જ વધારે છે એ વધુ ઋણમય એટલે કે માઇનસ ચાર્જ વાળા હેલોજન તત્વ સાથે પ્લસ અને માઇનસ ભેગું થાય તો આપણને ખબર છે કે શાનું નિર્માણ કરે છે આયનીય સંયોજનનું નિર્માણ કરે છે બરાબર છે ઓકે તો જેમ અથવા કોઈ પણ પરમાણુમાં રહેલા ધનાયન અને ઋણાયન એ કાં તો ઇલેક્ટ્રોન સ્વીકારશે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો ઋણમય આપણે કહી શકીએ કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કોના જેવી ઉમદા વાયુ જેવી બરાબર આથી તે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે પણ આ તો આપણે ઉદાહરણ દ્વારા થોડુંક સમજીએ તો થોડુંક વધારે ક્લિયર થાય બરાબર દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં છું સોડિયમ બરાબર ઓકે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 11 કેટલો છે 11 તો એની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો શું થશે 1s2 2s2 2p6 6 7 8 9 10 અને 3s1 બરાબર છે તો આગળ કઈ કક્ષક ભરાય છે તો કે નિયોન આ ઊંધા વાયુનો તત્વ આવશે નિયોન બરાબર એ શું કરશે તો હું ડાયરેક્ટ આને કાઢી નાખું છું અને હું આ રીતે લખું ધ્યાન આપજો કે નિયોન એટલે 10 નંબર અને 3s1 બાહ્ય તબક્કા કઈ આવી 3s1 આ નિયોન છે એ સોડિયમ છે સોડિયમ સામા કન્વર્ટ થાય છે Na+ બરાબર ધન આયન બનાવે છે તો એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે કેટલા ઇલેક્ટ્રોન એક અત્યારે આ Na છે એની ઓક્સિડેશન અવસ્થા +1 થાય +નો મતલબ શું થાય +1 થાય તો 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે બરાબર તો Na નિયોન 3s1 બરાબર તો આપણે આગળ ભણીને આયા પરમાણુનું બંધારણ કે જો +1 હોય તો આપણે એની અંદરથી એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો
બરાબર. તો એક ઇલેક્ટ્રોન આની અંદરથી હું બાદ કરું તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થાય? નિયોન જેવી. એ તો હમણાં જ આપણે કીધું કે આયનીય સંયોજન બનાવે છે, આયનીય સંયોજન બન્યું છે, પણ એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે? ઉમદા વાયુ જેવી. તો ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી હતી. આનાથી વિરુદ્ધ હું એક એક્ઝામ્પલ આપું, સીએલ માઇનસ. શું? સીએલ માઇનસ એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને શું બનાવે છે? સીએલ ક્લોરિન બનાવે છે, બરાબર. હવે આપણે ચર્ચા કરીએ કે ક્લોરિન કયા નંબરનું તત્વ છે? 17માં નંબરનું. કયા નંબરનું? 17માં નંબરનું. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે આપણે 10 તો મૂકી દઈએ, નિયોન, પછી 3s2 અને 3p5, બરાબર. નિયોન એટલે 10, 5, 15, 16 ને 17. શું કરે છે એ નિયોન? એ નિયોન એક ઇલેક્ટ્રોન શું કરે છે? સ્વીકારે છે. એક ઇલેક્ટ્રોન શું કરે છે? સી. અથવા તમે એવું કહો કે આ અત્યારે આપણે ક્લોરિન લઈએ, બરાબર, કારણ કે માઇનસ કરશું તો આપણે એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે. તો ક્લોરિન શું કરશે? એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેવું બનશે? માઇનસ બનશે. કેવું બનશે? માઇનસ. તો આ ક્લોરિન ની ઇલેક્ટ્રોન રચના શું હતી? તો કે નિયોન 3s2 3p5. એની અંદર એક ઇલેક્ટ્રોન ઉપર માઇનસ વન છે, એક ઇલેક્ટ્રોન આપણે ઉમેરવાનો છે. તો શું થશે? નિયોન 3s2 3p6. આ ગણો તો કયા કેટલા થાય છે? 10, 10 ને 6, 16, 16 ને 2, 18. તો 18માં નંબરનું તત્વ તો આપણે જાણીએ છીએ કયું છે? આર્ગોન. કયું છે? આર્ગોન. અને આર્ગોન શું છે? ઉમદા વાયુ. શું છે? ઉમદા વાયુ. તો આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે, એને પ્લસ અને સીએલ માઇનસ પ્રક્રિયા કરી અને શું બનાવશે? એને સીએલ. એને સીએલ ને આપણે શું કહીશું? આયનીય સંયોજન. હવે તમે વ્યાખ્યા જુઓ કે કોસેલના મત મુજબ શું કીધું? વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો એ વધુ વિદ્યુત ઋણમય હેલોજન સાથે ઇલેક્ટ્રોનની આપ લે કરીને આયનીય સંયોજન બનાવે છે, અને એ આયનીય સંયોજન બન્યું હશે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. સોડિયમની 3s1 હતું, પ્લસ બને છે, એક બાદ કરશું એટલે નિયોનની ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. ઉમદા વાયુ શું એટલે ખ્યાલ છે તમને? કક્ષક કેવી હશે? સંપૂર્ણ ભરાયેલી હશે. એ ઉમદા વાયુ કયા છે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડ. કયો સમૂહ? 18માં સમૂહના બધા તત્વો ઉમદા વાયુ છે, અને આપણે નિષ્ક્રિય સમૂહ કહીશું, નોબેલ ગેસ કહીશું, બરાબર. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી આયનીય સંયોજન બનાવે છે. આવું નવું આપણે મુજબ બીજું ઉદાહરણ લઈને સમજીએ. ક્લિયર? ચલો રેડી. આવું નવું બીજું ઉદાહરણ હું તમને લઈ અને સમજાવું છું, ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 1 કહી દો, ઉદાહરણ નંબર આપણે 2 કહી દઉં અને થોડુંક ડિટેલમાં હજુ સમજીએ, બરાબર. તો આટલે હું કટ કરી નાખું છું. ઉદાહરણ નંબર 2, તો આપણે અહીંયા કીધું, દાખલા તરીકે હું બીજું એક બહુ મસ્ત ઉદાહરણ આપું છું કે કેલ્શિયમ છે. એ કેલ્શિયમ શું કરે છે? કેલ્શિયમ પ્લસ 2માં ફેરવાય છે. કેલ્શિયમ પ્લસ 2માં ફેરવાય છે. પ્લસ 2 વીજભાર પ્રાપ્ત કરે એટલે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે? આ અને આપણે ઓક્સિડેશન કહીશું. શું કહીશું? ઓક્સિડેશન. કારણ કે ઓક્સિડેશનની વ્યાખ્યા શું આવે? ઓક્સિડેશન આંક વધે છે. ઓક્સિડેશન આંક વધે છે, બરાબર. તો આ જે કેલ્શિયમ છે, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? કયા નંબરનું છે? 20 નંબરનું. તો આર્ગોન 4s2 4s2, બરાબર. એટલે આર્ગોન કેટલા છે? 18, 18 ને 2, 20. ચલો હવે આ 2 પ્લસ કરવાના છે, પ્લસ નથી કરવાના, પ્લસ 2 છે એટલે 2 માઇનસ કરવાના છે. એટલે આપણે ઇલેક્ટ્રોન રચના કોના જેવી પ્રાપ્ત કરાવીશું? આર્ગોનની. કારણ કે 2 માઇનસ થશે એટલે ફોરેસ્ટ કક્ષકના 2 ઇલેક્ટ્રોન જતા રહેશે એટલે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. બીજું એક્ઝામ્પલ લઈએ, 2F + 2 ઇલેક્ટ્રોન 2F - 2F + 2 ઇલેક્ટ્રોન 2F-, બરાબર. ચલો ક્લોરિન ઇલેક્ટ્રોન રચના લખો, હિલિયમ બરાબર 2s2 2p5, 5, 6, 7, 8, 9, બરાબર. પણ 2f- બનાવે છે, એક આની અંદર આપણે ઉમેરશું એટલે હિલિયમ 2s2 2p6. તો આ ઇલેક્ટ્રોન રચના કોની છે? તો કે નિયોનની. નિયોન શું છે? ઉમદા વાયુ. તો આ રીતે ઉમદા વાયુ પ્રાપ્ત કરે છે. તો પ્રક્રિયા આપણે લખી શકીએ, સીએ પ્લસ 2 પ્લસ
2F minus CaF2 feldspar અથવા કેલ્શિયમ ફ્લોરાઇડ સંયોજનનું નિર્માણ કરે છે બરાબર તો એક બીજી નાની વ્યાખ્યા આપી હોય તો આપી શકાય શું આપી શકાય કે ધન તત્વ અને ઋણ તત્વ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતા બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખશું બરાબર ધન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી ધન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે બરાબર ઓકે તો આટલું તમારે લખી દેવાનું ફરજિયાતપણે આ ચેપ્ટરનો એક ચોપડો બનાવવાનો સ્કૂલ ચાલુ થાય હું ચેક કરીશ ફરજિયાતપણે મારે લખેલું જોઈએ બરાબર છે તો અહીંયા આ કોસેલનો સિદ્ધાંત હતો હવે આપણે કોનો સિદ્ધાંત જોઈશું લુઈસનો સિદ્ધાંત તો હવે આપણે જોઈએ લુઈસનો સિદ્ધાંત એની પહેલાં તમે ફટાફટ આટલું પોઝ કરી અને ચોપડામાં લખી લો પછી આપણે આગળ જઈએ ક્લિયર ચાલો લખી રહ્યા છો હવે આપણે શું જોઈએ લુઈસનો સિદ્ધાંત આ કોસેલનો સિદ્ધાંત હતો હવે આપણે જોઈએ લુઈસનો સિદ્ધાંત પરમાણુ હોય એ પરમાણુ જ્યારે કોઈ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે બરાબર પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અષ્ટક એટલે એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બરાબર છે તો લુઈસે પરમાણુ છે એ પરમાણુને એક ધન વિજભારિત કર્નલ તરીકે સ્વીકાર્યું તો ધન વિજભારિત કર્નલ એટલે શું એની ચર્ચા કરીએ તો લુઈસ નામના વૈજ્ઞાનિકે પરમાણુને એક ધન વિજભારિત કર્નલ તરીકે સ્વીકાર્યું તો ધન વિજભારિત કર્નલ છે શું તો ધ્યાન આપજો કે કર્નલ છે શું તો પરમાણુનું કેન્દ્ર વત્તા અંદરની કક્ષા કઈ કક્ષા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અંદરની કક્ષાના બાહ્યતમ કક્ષાની ચર્ચા નથી કરતો બહારની કક્ષાની ચર્ચા નથી કરતો અંદરની કક્ષાની ઇલેક્ટ્રોનની ચર્ચા કરું છું બરાબર છે તો બાહ્ય કક્ષકમાં બાહ્યમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ત્યારે તે અષ્ટક રચના પ્રાપ્ત કરશે બરાબર બાહ્યતમ કક્ષકમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ત્યારે તે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે
કેટલા હોવા જોઈએ? વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ ત્યારે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરાબર, તો આ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ પરમાણુ કર્ણની આજુબાજુ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. બરાબર, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ અથવા પરમાણુ કર્નલ ના ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. બરાબર, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે આપણે એક સમઘન દોરીએ. બરાબર, આ એક સમઘન છે. તો એક ખૂણો આ, એક આ, બીજો બે, આ ત્રીજો ત્રણ, આ ચોથો ચાર, એ જ રીતે આ 5, આ 6, આ 7 અને 8. 8 ખૂણાઓ પર ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. ક્લિયર? ક્લિયર. દાખલા તરીકે સોડિયમ છે. બરાબર, આ સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન સમઘનના 1 ખૂણા પર ગોઠવાય. સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન સમઘનના સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન સમઘનના 1 ખૂણા પર ગોઠવાયેલો. જો એક ઇલેક્ટ્રોન હશે તો કોઈ પણ એક ખૂણા પર ગોઠવાયેલો છે. 8 ખૂણા છે, 8 ખૂણા પૈકી કોઈ પણ એક ખૂણા ઉપર. પણ જ્યારે આ તમારો સોડિયમ હતો, એને પ્લસ પ્રાપ્ત કરે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આનો પરમાણ્વીય ક્રમાંક 10 થતો હતો. આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યાની ચર્ચા કરું, 11 થતી હતી. એનો મતલબ કે નિયોન 3s1, નિયોન એટલે 10 ને 1 11, તો આ કોના જેવી પ્રાપ્ત કરે છે? ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2, 2s2, 2p6. તો બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષા બીજી થી. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 + 2 = 8 ઇલેક્ટ્રોન થાય છે. તો ઉમદા વાયુમાં ઇલેક્ટ્રોન 8 ખૂણા પર ગોઠવાયેલા હોય છે. જ્યારે ઉમદા વાયુમાં ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. બરાબર છે, ઓકે, ક્લિયર છે. તો હવે એક બીજો સામાન્ય એવો ટોપિક છે, ધ્યાન આપજો, અગત્યનો છે. લુઈસ સંજ્ઞાઓ. લુઈસ સંજ્ઞાઓ, તો લુઈસ સંજ્ઞાઓ એટલે શું? આપણે એની ચર્ચા કરીએ. તો રાસાયણિક બંધ આપણે બનાવીએ છીએ રાસાયણિક બંધની રચનામાં. બરાબર છે, એ રાસાયણિક બંધ હશે એના દ્વારા કંઈક અણુ બનતો હશે. દાખલા તરીકે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે રાસાયણિક બંધ બને છે, તો N2 અણુ ડાય નાઇટ્રોજન બને છે. તો રાસાયણિક બંધ દ્વારા કોઈ અણુની રચનામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન શું કરે છે? ભાગ ભજવે છે. બરાબર છે, પણ અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન, બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે, પણ આ 1s એટલે અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન થયો, અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન ભાગ ભજવતો નથી. બરાબર, ધ્યાન આપજો. હું લુઈસ સંજ્ઞા વિશે થોડું સમજાવી નાખું છું કે રાસાયણિક બંધન અથવા રાસાયણિક બંધની રચના દ્વારા અણુઓની રચનામાં રાસાયણિક બંધન દ્વારા અણુઓની રચનામાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે, પરંતુ અંદરની કક્ષકના, અંદરની એટલે આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોન
રાસાયણિક બંધમાં ભાગ લેતા નથી. રાસાયણિક બંધન દ્વારા અણુઓની રચનામાં જે 12 કક્ષાનો ઇલેક્ટ્રોન હોય છે એ ભાગ ભજવે છે, બરાબર છે. પણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધમાં ભાગ લેતા નથી, બરાબર છે. તો તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર, અગત્યનું હવે આવે છે કે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની આજુબાજુ નાના ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે. શું કીધું? તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનને તત્વની આજુબાજુ નાના ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર છે. દાખલા તરીકે આપણે અહીંયા ચર્ચા કરીએ કે આવર્ત લખું છું, બીજો આવર્ત એટલે એન બરાબર 2, એના બધા સભ્યની ચર્ચા કરું છું, બરાબર. ચાલો, પહેલું તત્વ આવે છે લિથિયમ, બરાબર. લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે એટલે 1s2 2s1, બરાબર. તો આ તો અંદરની કક્ષા છે અને મારો ગોળીયા પકડો 2s1, તો s કક્ષકમાં બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. તો આ જે લિથિયમ છે એની ઉપર એક ટપકું કરીને આપણે દર્શાવવાનું છે. તો લિથિયમની લુઈસ સંજ્ઞા થઈ ગઈ, બરાબર. ધ્યાન આપજો, બીજું આપણે ચર્ચા કરીએ તો લિથિયમ પછી આપણે એ જ આવર્તમાં આગળ જઈએ, બરાબર. તો બેરિલિયમ આવે, શું આવે? બેરિલિયમ. પછી આવે બોરોન, પછી આવે કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, બરાબર. ઓક્સિજન સુધી આપણે ચર્ચા કરીએ, ઓક્સિજન પછી આવે ફ્લોરિન, ફ્લોરિન પછી નિયોન. એ ફ્લોરિનની થોડીક ચર્ચા કરીશું. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ હું લખું તો બેરિલિયમ કયા નંબરનું છે? તો શું આવશે? આગળ હિલિયમ મૂકી દો અને 2s2, બરાબર. તો 2s2 નો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો એના બેરિલિયમ 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન, બરાબર. પછી બોરોન, બરાબર. બોરોન અંદર શું આવશે? હિલિયમ 2s2 2p1. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 + 1 = 3. તો બોરોન ની આજુબાજુ 1 2 3 ટપકા મૂકવાના છે, બરાબર. ચલો, કાર્બન ઇલેક્ટ્રોન રચના, કાર્બન ની હિલિયમ 2s2 2p સોરી 2, ગણો 2 2 4 2 6. તો કાર્બનની આજુબાજુ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4. આ લુઈસ સંજ્ઞા દર્શાવી આપણે, બરાબર. નાઇટ્રોજન, નાઇટ્રોજનની ડાયરેક્ટ લખી નાખું કેટલા થશે, તો અહીંયા 1 વધારવાનો છે એટલે 3 ને 2 5. તો નાઇટ્રોજનની આજુબાજુ 1 2 3 4 5. ઓક્સિજન બરાબર 6 નંબર, તો 6 નંબરની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 2s2 2p, બરાબર. અહીંયા 2p2 છે, 2p3, 3 ને 2 5 6 7 7 ને 8 આવશે. હિલિયમ પરમાણુ ક્રમાંક 2 2 અને 2 4, બરાબર. તો નાઇટ્રોજનનો નંબર છે 8, તો 4 આવે છે, અહીંયા શું મૂકી દેશો? 4, બરાબર. નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન રચના શું થાય? He2s2 2p3, બરાબર. ટોટલ બાહ્યતમ કક્ષામાં 4 + 2 = 6. તો ઓક્સિજનની આજુબાજુ 1 2 3 4 5 6, બરાબર. આ રીતે આપણે મૂકી દઈશું. અને પછી આવે ફ્લોરિન. તો જેમ જેમ આગળ જશું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના હોય અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ટપકા વડે દર્શાવવાના છે, ક્લિયર છે. તો એ ટપકા વડે દર્શાવીશું એટલે આપણે લુઈસ સંજ્ઞાઓ થઈ જશે પૂરી, ક્લિયર. ચલો, ધ્યાન આપો. ક્લિયર? તો ફ્લોરિન હોય કે બીજું કોઈ અન્ય તત્વ હોય એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોય, એ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એની 12 કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને આપણે શાના વડે? ટપકા વડે દર્શાવી દેવાનું છે, બરાબર. એ ટપકા વડે દર્શાવવાથી દાખલા તરીકે આ છે શાનું છે? બોરોન, બરાબર. પછી આ આવે છે કોનું? આવે છે કાર્બનનું, બરાબર. આ આવે છે કોનું? આવે નાઇટ્રોજનનું. આ આવે છે કોનું? આવે છે
ઓક્સિજન નું બરાબર, કારણ કે બધાની બાહ્યતમ કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન છે ને એને આપણે ટપકા વડે દર્શાવતા છે. ક્લિયર? તો લુઈસ સંજ્ઞાઓની વાત થાય છે પૂરી. ક્લિયર? હવે આપણો ટોપિક એવો છે કે લુઈસ જે સંજ્ઞા છે બરાબર, અથવા લુઈસ માટે બરાબર, તો આપણે લુઈસ સંજ્ઞાઓના આધારે સંજ્ઞાઓ નક્કી કરી દીધી છે, તો એના આધારે કોસેલે થોડીક માહિતી ફરીથી આપી છે. કોસેલે અહીંયા આપણને કીધું કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને આયનીય સંયોજન બનાવે છે. તો કોસેલ એ રાસાયણિક બંધન માટે અભિગમના કેટલાક મુદ્દા આપ્યા છે, 6-7 મુદ્દા છે, પરીક્ષામાં વારંવાર 2 માર્ક્સમાં પૂછાય છે. તો કોસેલના રાસાયણિક અભિગમ માટેના મુદ્દા ક્લિયર, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર? અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ. પ્રસ્તાવના જોઈ, પછી કોસેલનો સિદ્ધાંત જોયો, આપણે મેઇન 4 સિદ્ધાંત ભણવાના છે. કોસેલ લુઈસ, VACPR, બેલેન્સ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, પરમાણ્વીય બંધનવાદ, VBD અને આણ્વીય કક્ષકવાદ, MOT. બરાબર, 4 ભણો એટલે ચેપ્ટર પૂરું. એમાં આપણે ઘણું બધું આજે કોસેલ વિશે ભણ્યા, લુઈસ વિશે ભણ્યા, લુઈસની સંજ્ઞાઓ જોવાનું એટલે પૂરું થઈ જશે. પછી આપણે VACPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન વિશે ચર્ચા કરશું. ક્લિયર? તો આની સાથે સાથે આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું, પણ એની પહેલાં તમારે આ બધું ચોપડામાં લખી અને ચોપડો મને બતાવવાનો છે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.